તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એફઆરસીને લઈને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તો એફઆરસીમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા રોષ જોવા મળી રહ્યો છે. એફઆરસીમાં સભ્યોની અછત હોવાનો વાલીઓનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખાનગી શાળા સંચાલકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને વિરોધ કરાયો છે, ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે. કલેક્ટર કચેરીમાં વાલીઓએ એફઆરસી એક્ટને શ્રદ્ધાંજલિ આપી છે. તો વડોદરામાં એફઆરસીને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં એફઆરસીમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા રોષ જોવા મળી રહ્યો છે. એફઆરસીમાં સભ્યોની અછત હોવાનો વાલીઓનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો ખાનગી શાળા સંચાલકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે. તો કલેક્ટર કચેરીમાં વાલીઓએ એફઆરસી એક્ટને શ્રદ્ધાંજલિ આપી હોવાનું પણ હાલ સામે આવ્યું છે. તો એફઆરસીમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા રોષ જોવા મળી રહ્યો છે. એફઆરસીમાં સભ્યોની અછત હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો ખાનગી શાળા સંચાલકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની વિરોધ નોંધાવ્યો છે, ત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવે છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીમાં વાલીઓએ એફઆરસી એક્ટને શ્રદ્ધાંજલિ આપી છે. એફઆરસીને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં એફઆરસીમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા રોષ જોવા મળ્યો છે, જ્યાં એફઆરસીમાં સભ્યોની અછત હોવાનો વાલીઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાનગી શાળા સંચાલકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે, જ્યાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવે છે. કલેક્ટર કચેરીમાં વાલીઓએ એફઆરસી એક્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બે હજાર 2017 થી ગુજરાત સરકારે એફઆરસી કમિટીની રચના કરી, ત્યારબાદ શરૂઆતની અંદર કેટલીક શાળાઓ ઉપર આ ફી નિયમન કાયદા લાગુ પડ્યા, પરંતુ ધીરે 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 અત્યારે 2024માં આપણે જોઈ રહ્યા છે કે આ કાયદો લૂલો લંગડો બે બોરો બાબડો બની ગયો છે. સરકાર ઉપર આની કોઈ કમાન્ડ નથી અને વાત કરવામાં આવે છે, જેમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનને વિરોધ કરાયો છે, જ્યાં ખાનગી શાળા સંચાલકો ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. તો વડોદરામાં એફઆરસીને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એફઆરસીમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા રોષ જોવા મળ્યો છે. ટાઈમથી લાગુ પડે 2017થી લાગુ પડ્યું છે, અને આપણા દેશમાં એવું છે કે એજ્યુકેશનને નામે ફક્ત ને ફક્ત ફેક્ટરીઓ ચાલી રહી છે. પેરેન્ટ્સોને એટલી બધી કમ્પ્લેન આવે છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન પાસે 2017થી લઈને અત્યાર સુધી, પણ એની પર અમરવારી 0%. જે આપણા જે અધિકારીઓ બેઠા છે, હજી જોઈએ છીએ તો એફઆરસીને 3 જે નિમણૂક કરવાની છે, અમે ખાસા ટાઈમથી એની અપીલ કરેલી છે, ગાંધીનગર પણ જઈ આવ્યા છે, પણ અત્યાર સુધી એની કોઈ નિમણૂક થઈ નથી. ખબર નહીં કેમ નથી થતી. બીજા નંબરમાં બીજા દેશોમાં તમે એજ્યુકેશન છે, મેડિકલ છે, એ ટોટલી ફ્રી આપવામાં આવે છે, તો કેમ ગુજરાત આનાથી વંચિત? ટેક્સ તો આપણે બી સરખું જ ભરીએ છીએ, આપણા બી છોકરા ભણવા જોઈએ, આપણને બી મેડિકલ મળવું જોઈએ, પણ આપણા દેશમાં કેમ આપણે જ આ બધી વસ્તુઓથી કેમ વંચિત રહી જઈએ છીએ? બાળકોને નોટબુકથી લઈને યુનિફોર્મથી લઈને હરેક વસ્તુ ફરજિયાત કરવામાં આવે છે. ફરજિયાત ટોટલી સારી વાત છે, આપણે ના નથી પડ્યા. રૂલ અને રેગ્યુલેશન બી બહુ સારી વાત છે, પણ એની ફીસ તમે જુઓ, એના નિયમ તમે જુઓ, એના કાયદા તમે જુઓ. કોઈ બી ચોપડે છે ને નિયમ કાયદા પર ચાલતી જ નથી સ્કૂલો. એટલે અમે આના વિરોધમાં ખાસા ટાઈમથી લડી રહ્યા છે ને આગળ પણ લડીશું, ને પેરેન્ટ્સોના હિતમાં ઊભા રહીશું. ખુશાલી ઠક્કર.